જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે ફરાળમાં એટલે કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી કટલેટની રીત લઈને આવી છું જેને આપણે ફરાળી કટલેસ પણ કહી શકીએ આ રીતે તમે કટલેસ બનાવીને જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે તો એના માટે મેં લગભગ પોણો કપ જેવા સાબુદાણા લઈ લીધા છે આ સાબુદાણાને આપણે કોરા શેકવાના છે તો મેં એક એલ્યુમિનિયમની કઢાઈમાં આ સાબુદાણાને લઈ લીધા છે અને ધીમા તાપે આપણે બેથી ત્રણ મિનિટ માટે આપણે એને ધીમા તાપે કોરા શેકવાના છે શેકવાનું કારણ એ છે કે એમાંનો જે ભેજ હોય એ દૂર થઈ જાય અને આપણે એનો પાવડર બનાવવાનો છે તો સરસ પાવડર બને તો ત્રણેક મિનિટ માટે મેં ધીમા તાપે સાબુદાણાને શેકી દીધા હતા પછી પંદરથી વીસ મિનિટ માટે મેં એને ઠંડા પડવા દીધા અને ત્યાર પછી આપણે આ સાબુદાણાને મિક્સર જારમાં લઈ લઈશું ઠંડા પડે પછી જ આપણે એને પીસવાના છે તો મિક્સર જારમાં મેં સાબુદાણાને લઈ લીધા છે ને હવે આપણે સરસ એનો પાવડર તૈયાર કરી દઈશું તો એકદમ સરસ સ્મૂથ પાવડર તૈયાર થઈ ગયો છે આ રીતે હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું તો આ રીતે સાબુદાણાનો પાવડર તૈયાર છે હવે આપણે બાકીના મસાલા જોઈ લઈશું તો લગભગ પોણો કપ મેં સાબુદાણા લીધા હતા તો ત્રણ મીડિયમ સાઇઝના મેં બટાકા લીધા છે અને આ ત્રણ ટેબલ સ્પૂન મેં રાજરાનો લોટ લીધો છે એ ઉમેરી દીધો છે હવે લગભગ બે ટેબલ સ્પૂન જેટલી મેં દળેલી ખાંડ લીધી છે એક ટેબલ સ્પૂન તલ લીધા છે અને એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે આ કટલેટ થોડી તીખી ખાટી અને મીઠી લે બનાવવાની છે હવે એક ટેબલ સ્પૂન જેટલા મેં શેકેલા સિંગદાણાનો પાવડર લઈ લીધો છે અને હવે આપણે આ રીતે બટાકાને છીણી લેવાના છે બટાકાને છીણીને લઈશું તો એક પણ ગાંઠો નહીં રહે અને આપણી કટલેટ સરસ બનશે તો બધા બટાકા આ રીતે હું છીણી લઈશ જે મેં ત્રણ બટાકા લીધા હતા બાફીને એ તો આ રીતે સરસ રીતે બટાકાને છીણી લેવાના છે તો બધા બટાકા સરસ રીતે મેં છીણી લીધા છે હવે સ્વાદ પ્રમાણે આપણે સીંધો મીઠું ઉમેરી દઈશું અને ખટાસ માટે મેં અત્યારે લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે તે એક આખા લીંબુનો રસ લઈ લીધો છે એક ટેબલ સ્પૂન જેટલો અને જો તમારે લીંબુનો રસ ના લેવો હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગળપણ ખટાસ અને તીખાશ લઈ શકો છો બધું સરસ રીતે હવે મિક્સ કરી દેવાનું છે આપણે ઉપવાસમાં એકની એક વેરાયટી ખાઈને થાકી ગયા હોઈએ કંટાળી ગયા હોઈએ તો આપણે આ રીતે જુદી રેસીપી ટ્રાય કરીએ તો ટેસ્ટમાં પણ સારી લાગે અને બાળકોને પણ ખાવાની મજા આવે તો આ રીતે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે પાણીનો આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને આપણે આ રીતે બધું મિક્સ કરી અને લોટ જેવું બાંધીએ એવું તૈયાર કરી દેવાનું છે તો આ રીતે સરસ રીતે એનો માવો તૈયાર થઈ ગયો છે સરસ રીતે હવે આપણે દસ મિનિટ માટે એને રેસ્ટ આપી દઈશું ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું તો દસ મિનિટ પછી આપણે જોઈશું તો આપણો જે તૈયાર કરેલો લોટ છે એ સરસ તૈયાર થઈ ગયો છે પરળી ગયો છે તો હવે આપણે એને કટલેસનો સેપ આપી દઈશું તો એક વાટકીમાં મેં થોડુંક તેલ લઈ લીધું છે આપણે હાથ તેલવાળો કરવો પડશે અને આ રીતે જે કટલેસનું મોલ્ડ આવે છે એ મેં લઈ લીધું છે હવે સેજ હાથ આ રીતે તેલવાળા કરી દેવાના અને આ રીતે થોડો માવો જે તૈયાર કર્યો છે એ લઈ લેવાનો આ રીતે આમ સરસ રીતે અને હવે આપણે કટલેટનો આ રીતે સેપ આપી દઈશું એકદમ ફટાફટ બની જાય છે આ કટલેટ અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે આ રીતે શીકેલા શિંગદાણાનો ભૂકો લેવાથી જ્યારે આપણે કટલેટ ખાઈશું તો થોડો ક્રન્ચીનેસ ટેસ્ટ આવશે તો ખાવામાં આવશે તો મજા આવશે સારું લાગે એટલે મેં ઉમેર્યો છે તો આ રીતે આપણે કટલેટનો સેપ આપી દઈશું ફટાફટ બની જાય છે આ રીતે હું બીજી પણ બનાવી દઈશ તમને બતાવી દઉં એક બીજી અને આ રીતે બાકીની બધી જ કટલેટ હું બનાવીશ તમે આ રીતે એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને ઉપવાસમાં થોડું અલગ લાગશે તો તમે આ રીતે બનાવીને ટ્રાય કરીને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બે લાઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા જેથી તમને મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય તો આ રીતે બીજી કટલેટ પણ મેં બનાવી દીધી છે આ રીતે બાકીની બધી જો આ રીતે બનાવી દઈશ તો બધી કટલેટને આ રીતે મેં શેપ આપીને તૈયાર કરી દીધી છે હવે આપણે એને તળી દઈશું તો કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ એને તળવાની છે એકદમ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાની કેમ કે આપણે જે સાબુદાણા લીધા છે એ ચઢેલા નથી ખાલી આપણે ડ્રાય રોસ્ટ કરીને જ લીધા છે એટલે ધીમા તાપે આપણે એને ચડવા દેવાની રાજા ગરાનો લોટ પણ આપણે જે ઉમેર્યો છે એ પણ કાચો છે એટલે ધીમાથી મીડિયમ ગેસે આપણે એને સરસ રીતે ચળવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ આ કટલેટને તળાતા થશે આપણે ગોલ્ડન બ્રાઉન કલરની તળવાની છે આ રીતે થોડી થોડી વારે પલટાવતું રહેવાનું અને બંને બાજુથી સરસ રીતે શેકવાની છે આ રીતે આ રીતે પલટાવી પલટાવીને આપણે કટલેટને તળી દઈશું ધીમાથી મીડિયમ ગેસે જ આપણે એને તળવાની છે બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો આ રીતે તો આપણી કટલેટ સરસ તળાવ આવી છે કલર તમે જોઈ શકો છો એકદમ સરસ આવી ગયો છે એકદમ ક્રિસ્પી કટલેટ બને છે આ અને તેલ પણ બહુ નથી ભરાતું આમાં એકદમ ઓછા તેલમાં બની જશે તો આપણી કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે બધી જ કટલેટ હું આ રીતે તળી દઈશ તો આપણે કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે ફરાળી કટલેટ હું તમને એક તોડીને બતાવી દઉં એકદમ સરસ બની હતી તમે આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે